દિવાળીના તહેવારમાં કોરોનાના કેસો વધે નહીં તે માટે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો દિવાળીના તહેવારમાં બહાર જતા લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે દિવાળીમાં બહાર જતા લોકોને પરત ફરતી વખતે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી બહારગામ ગયા બાદ વતન પરત ફરતી વખતે બોતેર કલાકનો પહેલાનો આરટી ટેસ્ટ માન્ય ગણાશે કોરોનાના કેસ વધે નહીં તે માટે સુરત મહાનગરપાલિકાએ અગમચેતીના ભાગરૂપે આ આખો પ્રી પ્લાન કર્યો છે અને તેના ભાગરૂપે કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ બહાર ફરવા જાય છે દિવાળીના આ સમયમાં લોકો બહાર નીકળતા હોય છે વેકેશનના મૂડમાં હોય છે અને તેવા લોકોએ અંદર સુરતમાં એન્ટર થતા બોતેર કલાક પહેલાનો એટલે કે છેલ્લો બોતેર કલાક પહેલાનો એવો કોઈ આરટીપીસીઆર ટેસ્ટ બતાવવાનો રહેશે ત્યારબાદ જ અંદર અલાઉ રહેશે એટલે કે પરમિશન આપવામાં આવશે એન્ટ્રીની તો બોતેર કલાકનો આરટીપીસીઆર ટેસ્ટ માને ગણાશે આ એક મહત્વપૂર્ણ જાણકારી મહત્વપૂર્ણ સમાચાર સુરતવાસીઓ માટે કહી શકાય સુરત મહાન અત્યારે કાબુમાં દેખાઈ રહ્યું છે પરંતુ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ફરી ન વધે તે માટે મહાનગરપાલિકા દ્વારા સુરતના શહેરીજનોને એક મહત્વની અપીલ પણ કરવામાં આવી છે દિવાળીમાં ખાસ કરીને હરીફરીને બહારથી પરત આવતા લોકોને બોતેર કલાકનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવા માટેની જે અપીલ છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે એમની સાથે વાત કરીશું પ્રદીપભાઈ એ જણાવો કે કઈ રીતની અપીલ છે અને શું કહેવામાં આવ્યું છે પરંતુ જે દિવાળીના તહેવાર આવે છે અને સુરત શહેરની જે લોકો છે જેઓ દિવાળી દરમિયાન જે વેકેશન છે એ દરમિયાન અન્ય રાજ્યમાં અથવા અન્ય દેશમાં લાંબા સમય માટે ફરવા જાય છે તો એ જે લોકો દસથી પંદર દિવસ માટે બહાર જશે પરત આવશે ત્યારે આપણે જાણીએ છીએ કે અન્ય રાજ્યમાંથી અથવા અન્ય દેશમાંથી સુરતની અંદર સંક્રમણ કોરોનાનું ફેલાઈ શકે છે તો એને અટકાવવાના ભાગરૂપે ગઈકાલે મિટિંગ દરમિયાન ચર્ચા થયા મુજબ એક અપીલ કરવામાં આવી છે અને લોકોને બોતેર કલાક દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવે એવી એક અપીલ આપણે કરેલી છે વેક્સિનેશન મોટી સંખ્યામાં થઈ ગઈ છે એટલે ઘણા લોકોએ પહેલો ડોઝ આપણે સો ટકા ટાર્ગેટ લઈ લીધો છે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો પણ આ ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે અત્યારે હું ચોક્કસ કહીશ કે ગઈકાલે એ પણ ચર્ચા થઈ છે કે જે લોકોનો બીજો ડોઝ બાકી હોય એમને ફરવા જતા પહેલા અચૂક પોતાનો સેકન્ડ ડોઝ લઈ લેવો જોઈએ જેથી એને આપણે પરત થાય ત્યારે તેઓને આપણે કન્સિડર કરી શકીએ અને તે ઉપરાંત જે લોકો નજીકના સમયમાં પોઝિટિવ થયા હશે તો તે લોકોને પણ આપણે આ પ્રકારના આરટીપીસીઆર ટેસ્ટમાંથી મુક્તિ આપી શકીએ છીએ સર દિવાળી પછી જયારે લોકો પરત ફરશે આ જે અપીલ કરવામાં આવી છે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવશે કેવી રીતે લોકોનું ચેકિંગ ટેસ્ટિંગ થશે અત્યારે પણ આપણે જાણીએ છીએ તેમ એરપોર્ટ ઉપર સુરત એરપોર્ટ ઉપર પચીસસોથી ત્રણ હજાર લોકો આવે છે પરત આવે છે અવર થાય છે તે લોકોનું ટેસ્ટિંગ આપણે ઘનિષ્ઠ એ રીતે કરીએ છીએ અને એ એ જ ટીમ મારફતે આપણે આ રીતે ટેસ્ટિંગ કરીશું સાથે સાથે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને તે ઉપરાંત જે ટોલ નાકા છે કડોદરા હોય કામરેજ હોય કે જહાંગીરપુરા હોય એ સુરતની જેટલી પણ પાંચ એન્ટ્રી છે એ તમામ જગ્યાએ કોર્પોરેશન મારફતે ટીમ રાખવામાં આવશે અને સાથે આરટીપીસીઆરની સુવિધા રાખવામાં આવશે બિલકુલ તો જે રીતે આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે દિવાળી પછી જ્યારે લોકો પરત ફરશે ત્યારે બોતેર કલાકનો આરટીપીસીઆર જે છે ફરજિયાત ફરજીયાત કરવાની એક અપીલ જે છે એ લોકોને કરવામાં આવી છે સાથે સાથે કોર્પોરેશન દ્વારા એરપોર્ટ હોય બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં લોકોને જે બહારથી પરત ફરે છે તેમના ટેસ્ટિંગ માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ માહિક ટીવી નાઇન સુરત